આજે આપણે બનાવીશું આ યમ્મી ટેસ્ટી મૂળાની ભાજીની રેસીપી. ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપ અને પરફેક્ટ સામગ્રી સાથે તમે જો આ રેસીપી બનાવશો તો તમારા ઘરના બધા જ આ શાકને ખાતા ખાતા આંગળા ચાટતા રહી જશે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી પસંદ આવે તો તમે એને જરૂરથી ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ અવર રેસીપી. મૂળાની ભાજી બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનો મૂળો લઈ લીધો છે અને એને આવી રીતે આ ભાજી સુધારી લીધી છે અને આ કાંદા છે એને પણ હું આવી રીતે તમે જોઈ શકો છો પતલી પતલી સ્લાઇસ કટ કરી લઉં છું. તો હવે મેં આ મૂળાને સુધારી લીધો છે અને એમાં હું આ પાણી એડ કરી અને સાફ કરી લઉં છું. તો મેં આ મૂળાને એકદમ સરસ રીતે ધોઈ લીધો છે. કાંદા અને ભાજી બંનેને મેં મિક્સ કરીને જ ધોઈ લીધા છે. હવે મેં અહીંયા ગેસ ઉપર એક નાની સાઈઝની કડાઈ લઈ લીધી છે. એમાં હું 3 ટેબલસ્પૂન તેલ એડ કરી રહી છું. ફ્રેન્ડ્સ, અત્યારે મેં એક જ મૂળો લીધો હતો. તમે ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો અને ક્વોન્ટિટી પ્રમાણે તમે એના જે મસાલા જે હું એડ કરવાની છું એ તમે જે ક્વોન્ટિટી લો એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી અને મસાલા એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણું આ જે તેલ ગરમ થવા આવ્યું છે હું એમાં 1/4 સ્પૂન અજમો એડ કરું છું. ફ્રેન્ડ્સ, અજમો એડ કરવાથી આ આપણી જે ભાજી છે મૂળાની એકદમ ટેસ્ટી બનશે. 1/4 સ્પૂન હિંગ એડ કરું છું અને તરત જ આપણે આ જે મૂળાની ભાજીને ધોઈને રાખી છે એને એડ કરી દઈશું અને આપણે એને હલાવી લઈશું. ગેસની ફ્લેમને હું મીડિયમ ટુ લો ઉપર રાખું છું કારણ કે અત્યારે આપણે ભાજી ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છીએ. હવે એમાં હું અહીંયા 1/4 સ્પૂન હળદર, 1/2 સ્પૂન ધાણા જીરું, 2 ચપટી જેટલું ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરું છું કારણ કે આમાં ફ્રેન્ડ્સ આપણે ચણાનો લોટ પણ એડ કરવાના છીએ. તો મીઠું હું સાથે જ એડ કરી દઉં છું. એકવાર ફરીથી હલાવી લઈશું. અહીંયા હું આ 1 ચમચી લસણ છે એની ચટણી બનાવેલી છે. 5 થી 6 કળી લસણ લઈ અને લાલ મરચું નાખી અને એને મેં ખાણી દસ્તામાં પીસી લીધું છે એ પણ એડ કરી દઉં છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ભાજી ચડી રહી છે અને એમાંનું તેલ બધું જ શોષાઈ ગયું છે. હજુ આપણે ચણાનો લોટ એડ કરવાનો બાકી છે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર જ તમને એવું લાગે કે તેલ ઓછું થઈ ગયું છે તો તમે એમાં બીજું તેલ એડ કરી શકો છો. જેટલો ચણાનો લોટ તમે એડ કરવાના હોય એ પ્રમાણે તમે તેલ એડ કરી શકો છો. અહીંયા હું 3 ચમચી ફૂલ ભરીને આખી ભરીને ચણાનો લોટ એડ કરવાની છું. તો મેં અહીંયા બીજું 1/2 ચમચી જેટલું તેલ મેં એમાં એડ કરી દીધું છે કારણ કે ફ્રેન્ડ્સ આ સબ્જીમાં તેલ અને ચણાના લોટનું કોમ્બિનેશન બહુ જ ટેસ્ટ આપે છે. તો એકદમ મસ્ત ટેસ્ટ લાવવા માટે તેલ પણ થોડું વધારે જોશે. થોડી વાર માટે આપણે એને તેલને ગરમ થઈ જવા દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે તમે મૂળાની ભાજી બનાવશો તો તમે આંગળી ચાટતા રહી જશો કારણ કે એટલું ટેસ્ટી આ શાક બને છે. હવે હું એમાં અહીંયા 3 ચમચી ચણાનો લોટ એડ કરી દઉં છું. ગેસની ફ્લેમ થોડી વાર માટે આપણે લો રાખીશું. તમે જોઈ શકો છો હું એકદમ ફૂલ સ્પૂન ભરી રહી છું, આખી ચમચી ભરી રહી છું. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી પસંદ આવે તો તમે એને જરૂરથી ટ્રાય કરજો.
હવે આપણે આને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ છે એ તેલ વધારે ચૂસે છે, પણ સાથે સાથે ટેસ્ટ પણ બહુ મસ્ત આપે છે. તમે જોઈ શકો છો બધું જ તેલ આમાં શોષાઈ ગયું છે. ફ્રેન્ડ્સ, બધો જ ચણાનો લોટ મેં ઇવનલી મિક્સ કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ શાકને 5-1 મિનિટ જેવું એમને જ ચડવા દઈશું ઢાંકીને. આપણે આ શાકને એકવાર ચેક કરી લઈએ. હવે આપણે આ મૂળાની ભાજીમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એને થોડી વાર માટે ઢાંકણું ઢાંકી અને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ શાકને હવે ચેક કરી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, બહુ જ ફાઇન સ્મેલ આવી રહી છે અને આપણી આ મૂળાની ભાજી એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ, હવે હું એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઉં છું. ફ્રેન્ડ્સ, આ મૂળાની ભાજીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમે એને જરૂરથી લાઈક, શેર અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ હવે આપણે આગળની આવી જ કોઈ નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ.